હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બધાની ફેવરિટ ઓરિયો ચોકોબાર જુઓને કેટલી સરસ લાગે છે બાળકો તો જોઈને જ તૂટી પડશે અને આપણે ફક્ત ત્રણ ચીજોથી મોલ્ડ વગર બનાવીશું એકદમ આસાનીથી બની જશે તો ચાલો મારી સાથે ક્રીમી ક્રિમી ઓરિયો ચોકોબાર બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો બનાવવા માટે મેં અહીંયા ત્રણ ઓરિયો બિસ્કીટ પેકેટ લીધા છે દસ રૂપિયાનું પેકેટ આવે તે લીધા છે આ વેનિલા ક્રીમ વાળું છે જો તમારે ચોકલેટ ક્રીમ વાળું લેવું હોય તો તે પણ લઈ શકો તો પહેલા બધા થોડા તોડીને નાખીશું ત્યારબાદ તેમાં દોઢ કપ ફૂલ દૂધ ઉમેરીશું પછી તેને સારી રીતના પીસી લઈએ બસ બે જ મિનિટમાં આઈસ્ક્રીમ મિક્સર તૈયાર છે ના ખાંડની જરૂર ના કોઈ ક્રીમની બસ બિસ્કીટ અને દૂધ ટેસ્ટી ટેસ્ટ એવું આઈસ્ક્રીમ બનશે હવે આને સાઈડ પર રાખી દઈએ હવે આપણે લગભગ એકસો પચાસ ગ્રામ જેટલો ડાર્ક કમ્પાઉન્ડ લઈશું તેને કટ કરીશું આ મારે ફ્રીજમાં હતું એટલે થોડું કઠણ છે આપણે ઉપયોગમાં લેવું હોય ત્યારે એકાદ કલાક પહેલાં બહાર કાઢી લેવાનું એટલે નરમ થઈ જાય એટલે કટ કરવામાં સરળ પડે કટ કરીને તેને એક બાઉલમાં લઈ લઈશું અને તેને સારી રીતના મેલ્ટ કરવાની છે મેલ્ટ કરવા માટે મેં તપેલીમાં થોડું પાણી ગરમ થવા માટે રાખ્યું છે તે ગરમ પાણીની તપેલી પર બાઉલને રાખી દઈએ પછી સતત ચલાવતા રહીશું એટલે ચોકલેટ સારી રીતના મેલ્ટ થઈ જશે જો તમારી ચોકલેટ મેલ્ટ ના થાય તો ચોકલેટને બાઉલમાં આ રીતના ચમચી વડે ઘસવાની અને સતત ચલાવતા રહેવાનું એટલે તુરંત જ મેલ્ટ થઈ જશે અડધાથી થોડી વધારે મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે બાઉલને નીચે લઈને બાઉલમાં અને સતત ચલાવતા રહીશું એટલે થોડી જ સેકન્ડમાં તમે જોઈ શકો છો સારી રીતના મેલ્ટ થઈ ગઈ છે ચોકોબાર બનાવવા માટે માર્કેટમાં બહુ જ સારા મોલ્ડ પણ મળે છે પણ તમારી પાસે ના હોય તો કોઈ ચિંતા નથી ચાના જે પેપર કપ હોય ને તેનો પણ ઉપયોગ કરી શકો પહેલા તો કપમાં ચોકલેટ લઈને ધીરે ધીરે કપમાં આ રીતના ફેલાવી દેવાની ફેલાતા ફેલાતા સાઈડમાં આવે તો તે ચોકલેટના બાઉલમાં લઈ લેવાની અને કિનારીને ટીસ્યુ પેપરથી ક્લીન કરી લેવાની હવે પાંચ દસ મિનિટ ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું બીજા કપને પણ ચોકલેટથી કવર કરી લઈએ આને પણ ફ્રિજમાં સેટ થવા માટે રાખી દઈશું આપણું પહેલાં કપનું કોટિંગ સારી રીતના થઈ ગયું છે પણ તમે જુઓ થોડું ઉપરની સાઈડ થોડું પાતળું કોટિંગ થયું છે તો સેકન્ડ કોટિંગમાં ધ્યાન રાખવાનું ઉપરની સાઈડ થોડી ચોકલેટ વધારે લગાવવાની આપણે પહેલાં કોટિંગ કર્યું છે તે ઠંડુ થઈ ગયું છે એટલે બીજું કોટિંગ કરીશું તે ઝડપથી સેટ થઈ જશે તો ફરી આ કપને દસ મિનિટ સેટ થવા માટે રાખીશું કપમાં લેયર સારી સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો સહેલાઈથી બહાર નીકળે છે ફરી કપમાં રાખી દઈશું અને આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તેને કપમાં રેડી દઈશું ત્રણેય કપ ઉપર સુધી ભરાઈ ગયા છે હવે આને કમસે કમ બે થી ત્રણ કલાક ફિઝરમાં સેટ થવા રાખી દઈએ ત્રણ કલાક બાદ મેં અહીંયા ઓરિયો બિસ્કીટ લીધા છે કાઢી લઈશું પછી ચપ્પાની મદદથી બિસ્કીટમાં હળવે હળવે હોલ્સ કરીશું હોલ્સ કરો તેની પહેલા ચપ્પાના પોઈન્ટ પર બે ત્રણ ટીપા પાણીના લગાવશો અને પછી યુઝ કરશો એટલે બિસ્કીટ થોડું નરમ થઈ જશે અને આસાનીથી થઈ જશે બિસ્કીટ જરા પણ ક્રેક નહીં થાય પછી સ્ટીકથી ચેક કરી લઈશું જેને એકદમ પરફેક્ટ આ રીતના બધા જ બિસ્કીટ તૈયાર કરી લઈએ આપણા કપ થોડા સેટ થઈ ગયા છે તો તેની ઉપર ઓરિયો બિસ્કીટ ધીરે ધીરે પ્રેસ કરીને રાખી દઈએ પછી સ્ટીકને લગાવી દેવાની આ રીતના ત્રણેય કપમાં સ્ટીક રાખી દઈશું હવે આપણે બિસ્કિટમાંથી જે ક્રીમ કાઢ્યું હતું તેમાંથી આપણે આઈસ્ક્રીમ પર આ રીતના રાખી દઈશું થોડો રિંગ જેવો શેપ આપીને રાખીશું એટલે આઈસ્ક્રીમનો દેખાવ ખૂબ જ સુંદર આવશે આ બિલકુલ ઓપ્શનલ છે હવે આને ઓવરનાઇટ ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું ઓવરનાઇટ સેટ થયા બાદ તમે જોઈ શકો છો સારી રીતના સેટ થઈ ગઈ છે હવે પૂરી સાવધાનીથી કપમાંથી ડિમોટ કરીશું તો કિનારી ઉપર કાગળને સેજ કટ કરીશું એટલે એકદમ આસાનીથી કાગળ અલગ થઈ જશે તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી બધાને ખૂબ જ ભાવશે તો જરૂર એકવાર ટ્રાય કરજો બાળકોને તો ખૂબ જ ભાવશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ